નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ વડોદરા શહેર અને જિલ્લાની દસ બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છવ્વીસ હજાર જેટલા નોટાના મત પડ્યા છે આ અંગે સામાજિક કાર્યકર્તાએ વડોદરામાં પ્રશાસને નોટાનો યોગ્ય પ્રચાર ન કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે રાજકીય પક્ષોને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની નિમણૂંક કરવાની માંગ કરતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો ગત ટર્મ કરતા આ ટર્મમાં આ ચૂંટણી દરમિયાન નોટાના આંકડામાં અંદાજીત ત્રણ હજાર હજારનો વધારો નોંધાયો છે કુલ મતદારોમાંથી છવ્વીસ હજાર મતદારોને ચૂંટણીમાં ઉભેલા એક પણ ઉમેદવાર પ્રત્યે કોઈ પણ રસ નથી તેવું છતું થાય છે અને તંત્રની કામગીરીને લઈને મતદારોમાં નિરાશા પણ હોય છે જેના કારણે નોટામાં મતદાન થતું જોવા મળે છે આ ઉપરાંત વિધાનસભાની આ ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ સહિતના મતદારોએ નોટાનો મહત્તમ ઉપયોગ કર્યો હતો ચૂંટણીમાં વિજેતા થયા બાદ મોટાભાગના ઉમેદવારો પ્રજાના કામો પ્રત્યે આંખ મીચામણા કરતા હોવાની માન્યતાને પગલે આ ચૂંટણીમાં અનેક મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હોય આ અંગે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ કહ્યું કે કોર્ટમાં આ અંગે રજૂઆત થઈ છે કે જે બેઠક ઉપર નોટાને વધુ મત મળે તે બેઠક ઉપરથી દાવેદારી નોંધાવનાર ઉમેદવારને દસ વર્ષ માટે સસ્પેન્ડ કરી ફરી વખત ચૂંટણી યોજવામાં આવે તેમજ રાજકીય પક્ષોએ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવી હિતાવહ છે જ્યારે પ્રશાસનને પણ નોટાના પ્રચારમાં નબળાઇ દાખવી હોવાનું પણ સામાજિક કાર્યકરે કહ્યું નોટા એટલે કે અવધિ અભાવ એનો મતલબ એ થાય છે કે જે પણ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહ્યા છે તે ઉમેદવારો આપના મતને લાયક ન હોય તો છેલ્લું બટન દબાવું છે આનો પ્રચાર પ્રસાર ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર વડોદરા શહેર જિલ્લાના ચૂંટણી કમિશનર દ્વારા કરવાનો હતો પરંતુ ક્યાંય કરવામાં નથી આવ્યો ત્યારે વડોદરા શહેર ચૂંટણી કમિશનર વારંવાર આવેદનપત્ર થકી જાણ કરી હતી તેમ છતાં પણ નોટાનો પ્રચાર પ્રસાર કર્યો નહોતો પરંતુ વડોદરા શહેર જિલ્લા સોશિયલ મીડિયા દ્વારા તમામ મીડિયાના પત્રકારો દ્વારા નોટાનો પ્રચાર પ્રસાર કર્યો જેના કારણે વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો પર પચીસ હજારની આસપાસ નોટાના મત પડ્યા છે સાથે જોવા જઈએ તો ગત વિધાનસભામાં નોટાને પાંચ લાખની આસપાસ મત મળ્યા હતા જ્યારે વીસ બે હજાર બાવીસની નોટામાં છ લાખથી ઉપર નોટાને મત મળી રહ્યા છે ત્યારે કહી શકાય કે નોટાનું વર્ચસ્વ વધતું જાય છે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે કે નોટામાં જો સૌથી વધુ મત આવે તેવા સમય દરમિયાન જે પણ ઉમેદવાર નોટા ઉમેદવારી કરી હોય અને નોટાના મત વધુ આવ્યા હોય ત્યારે તમામ ઉમેદવારોને દસ વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઈએ અને ત્યાં ફરીથી ચૂંટણી થાય તેવી પણ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં છે જે રીતે નોટા ધીરે ધીરે મતદાન વધી રહ્યું છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ નોટ ઉમેદવાર સ્વચ્છ છબીના મૂકવા જોઈએ તેવી અમારી પણ માંગ છે